નમસ્કાર દોસ્તો, બાબા કેદારના ધામમાંથી બોલી રહ્યો છું અને આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે ગુજરાતથી અહીંયા કેવી રીતે પહોંચી શકો, એક વ્યક્તિનો ખર્ચ કેટલો થાય, કઈ કઈ વસ્તુઓ લાવવી જોઈએ અને કેટલા દિવસો થાય છે. તો દોસ્તો, માનીને ચાલો કે તમારે 7 થી 8 દિવસ થશે. આમ તો 5 દિવસમાં પણ થઈ જાય છે, પરંતુ 2 દિવસ બેકઅપમાં રાખજો, કારણ કે અહીંયાનું જે વેધર જે છે, વરસાદ ગમે ત્યારે પડી શકે છે, તમારે રોકાઈ જવું પડે છે ઘણી જગ્યાએ. હવે થોડા વિસ્તારથી તમે સમજાવું તો, અમદાવાદથી હરિદ્વાર આવવા માટે રોજ ટ્રેન જાય છે 11:15. હું એ ટ્રેનમાં આવ્યો હતો 11:11, એટલે પહેલો દિવસ તો એ થઈ ગયો. એ ટ્રેન તમને બીજા દિવસે 11:12 આસપાસ હરિદ્વાર પહોંચાડશે, એ બીજો દિવસ હશે. એ દિવસ તમારે હરિદ્વારમાં આરામ કરવાનો છે, ગંગા સ્નાન કરવું હોય તો એ કરી શકો છો તમે. રાત ત્યાં રોકાઈ જવાનું છે તમારે હરિદ્વારમાં બીજા દિવસે રાત્રે. પહેલી રાત તમારી જે છે એ ટ્રેનમાં જશે, બીજી રાત હરિદ્વારમાં. ત્રીજા દિવસે સવારે તમારે 5-6-7 વાગ્યા સુધીમાં હરિદ્વારના બસ સ્ટેશનની પાસેથી ઘણી બધી બસો જાય છે સોનપ્રયાગ સુધી. એ બસ તમને 500 રૂપિયા લેશે અને સવારે 6 વાગે જો ઉપડશે તો બપોર પછી 3 વાગે પહોંચી જશે. સોનપ્રયાગથી તમારે એક જીપમાં આવવાનું છે ગૌરીકુંડ. ગૌરીકુંડ મેં તમને જણાવ્યું તેમ એ જગ્યા છે કે જ્યાંથી કેદારનાથ બાબાની યાત્રાનો પ્રારંભ થાય છે. સોનપ્રયાગથી ગૌરીકુંડ 5 કિલોમીટર છે, 50 રૂપિયા લેશે પર પર્સનના જીપમાં. તમે સાંજ સુધીમાં ગૌરીકુંડ પહોંચી જશો. રાત્રે ત્યાં તમારે રોકાઈ જવાનું છે, 500-1000 રૂપિયા લેશે તમને હોટલવાળા. બીજા દિવસે સવારે તમારે જો તમે ચાલીને જવાના હોય તો સવારે 4-5 વાગે શરૂઆત કરી દેજો. 4-5 વાગે શરૂઆત કરશો એટલે સમજી લો ને કે તમારે એક એવરેજ માનીને ચાલીએ તો 8-10 કલાક થાય છે. જો તમે વધુ વૃદ્ધ છો, મતલબ કે તમારી એજ 50 કે 60 વર્ષ છે, તો કદાચ 12 કલાક પણ થઈ શકે છે. પણ માનો કે તમે ઘોડા ખચરમાં બેસીને આવો છો તો એ તમારી પાસેથી 2000 રૂપિયા લેશે, 2500 પણ લઈ શકે છે. એ તમને માત્ર 4 કલાકમાં જ કેદારનાથ પહોંચાડી દેશે. જો તમે ચાલીને આવશો તો બપોરે 2-3 વાગે અથવા તો 4 વાગે પણ અહીંયા પહોંચશો. તમારે એ રાત તમારે કેદારનાથમાં રોકાઈ જવું પડશે. જો તમે ઘોડા ખચરમાં આવો છો તો કદાચ સેમ ડે તમે પાછા જઈ શકો છો ઘોડા ખચરમાં જ. પણ જો તમે હાલીને આવો છો અથવા તમારે એક રાત રોકાવું છે તો અહીંયા કેટલીક હોટલો છે, ખૂબ મોંઘું છે ભાડું, 2000-3000-5000 રૂપિયા પણ લેશે. ટેન્ટમાં રોકાશો તો 500-1000 રૂપિયા લેશે. તો તમે આખો દિવસ દર્શન કરો, રાત અહીંયા રોકાઈ જાઓ. બીજા દિવસે સવારે ફરીથી જે મોર્નિંગ આરતી હોય સવારની, એ આરતી લો અને અહીંયાથી કાં તો ચાલીને અથવા તો બાય ખચ્ચર ઘોડા જે છે એમાં તમે જઈ શકો છો. ફરીથી તમારે એ જ ગોરીકુંડ વિસ્તારમાં જ્યાંથી આપણે નીકળ્યા હતા ત્યાં જવાનું છે. ત્યાં તમારે ફરીથી રાત રોકાવવું પડશે. બીજા દિવસે તમારે સવારે ઉઠી અને હરિદ્વાર આવી જવું પડશે. એ દિવસે તમને હરિદ્વાર સાંજે પહોંચાડશે અને બીજા દિવસે તમે હરિદ્વારથી જે છે ગુજરાતની ટ્રેન પકડી અને ત્રીજા દિવસે પહોંચી શકો છો. તો ટોટલ માનીને ચાલો તો 7 થી 8 દિવસ થશે. અને જો ખર્ચની વાત કરીએ એક વ્યક્તિની જે મારે થયો છે, તો એવરેજ તમારે 10000 લઈને ચાલવાનું, એમાં બધું આવી ગયું. પણ હા, તમે જો એસી ટ્રેનની ટિકિટ કરાવો છો તો અલગ ચાર્જ થશે. આ સ્લીપરનું વાત કરું છું, એમાં ટ્રેનની ટિકિટ પણ આવવા જવાની આવી ગઈ. હરિદ્વારથી અહીંયા જે બસ લાવશે તમને 500-500 રૂપિયા લેશે, એનું ભાડું પણ આવી ગયું. જો ઘોડા ખચર કરો છો તમે તો એના એક્સ્ટ્રા 2000 ગણી લેવાના, પણ એવરેજ 10000-12000 તમારે ગણવાની છે એક વ્યક્તિના. હવે માની લો કે તમે હેલિકોપ્ટરમાં આવવા માગતા હોય તો હેલિકોપ્ટરનું પર પર્સનનું જે ભાડું છે તે છે અહીંયા આવવાનું અને રિટર્ન જવાનું 4700-5000 રૂપિયા. પાછળ ચાલે છે કથા એટલે એનો અવાજ પણ આવતો હશે, એ પણ સાંભળી લઈએ. તો એ તમારું ભાડું થશે 5000 રૂપિયા. મેં તમે જે ખર્ચ ગણાવ્યો ને કુલ, એમાં તમારે થોડું એક્સ્ટ્રા કરી નાખવું પડશે, પણ તમારો એક દિવસ બચી જશે. તમને જે સોનપ્રયાગ છે એની પેલા ફાટા નામનું સ્થળ આવે છે, ત્યાંથી તમને હેલિકોપ્ટર મળશે. પણ એડવાન્સ બુકિંગ કરાવીને જ આવજો, ત્યાં આવી તમને ટિકિટ તો લગભગ નહીં જ મળે, 100-100% નહીં મળે. તો જો તમે ત્યાંથી હેલિકોપ્ટરમાં આવો છો, ઇનકેસ તમને ટિકિટ મળી ગઈ તો 5 થી 7 મિનિટમાં તમને એ જગ્યાએથી અહીંયા ઉતારી દેશે. અહીંયા બાજુમાં જ હેલિપેડ છે, ત્યાંથી તમે 5 મિનિટ ચાલી અને મંદિર આવી શકો છો. અહીંયા તમે રોકાઈ અને 4-5 કલાક રોકાવો અને પછી તમે એ જ હેલિકોપ્ટરમાં પાછા જઈ શકો છો. તો પર પર્સન એ હેલિકોપ્ટરનું ભાડું છે 5000 રૂપિયા. 7 મિનિટ આવવાના, 7 મિનિટ જવાના, બાકી તમે અહીંયા જેટલો ટાઈમ કાઢવા માગતા હોય કાઢી શકો છો, એટલે એક દિવસમાં તમે રિટર્ન જઈ શકશો. તો દોસ્તો, આ છે હેલિપેડ કે જ્યાં હેલિકોપ્ટર લેન્ડિંગ કરે છે. જે ઘોડામાં તમને અહીંયા 4-5 કલાક થાય છે, ચાલીને 8-10 કલાક થાય છે, એટલું જ અંતર આ હેલિકોપ્ટર તમને માત્ર 5-7 કિલોમીટરમાં પહોંચાડી દેશે. જો તમારે સમયની કમી હોય અથવા તો તમે ખર્ચો જે છે તમને પોસાય એમ હોય તો તમે હેલિકોપ્ટર પણ કરી શકો છો. મેં અગાઉ કહ્યું હતું તેમ
રિટર્ન જે ટિકિટ છે એક વ્યક્તિની તે 4700થી લઈને 5000ની છે. એ તમને ફાટા જે છે, ફાટા નામનું એક સ્થળ છે કે જે ગોરીકુંડથી અંદાજે 8-10 કિલોમીટર આગળ છે, ત્યાંથી તમારે જવું પડશે અને ત્યાંથી તમને હેલિકોપ્ટર મળી જશે. પણ એડવાન્સ બુકિંગ કરાવવાનું રાખજો, કારણ કે ત્યાં જઈને તમને એવું લાગતું હોય કે ટિકિટ મળી જશે તો એ તમારી ભૂલ ગણાશે અને ધક્કો પણ થશે. હવે જો ઘણા લોકોનો એ સવાલ હોય છે કે ભાઈ જો પગપાળા ચાલીને કેદારનાથ જઈએ તો શું શું તકલીફ થાય. પહેલી તકલીફ તો એ કે 10-12 કલાક થાય, તમારી ઉંમર 20 હોય 30 હોય કે 50, બરાબર છે. બીજું, હવે ફિઝિકલી કઈ કઈ તકલીફ થઈ શકે, તો ચક્કર આવે, તમને વોમિટ જેવું થાય, પછી માથું દુખે, પછી ઘણી વખત ગોઠણ જે છે એના સ્નાયુ ખેંચાઈ જાય, આ તમામ વસ્તુઓ થઈ શકે છે. આ ઉપરાંત પણ ઘણી નાની મોટી તકલીફો થાય છે, પણ આ તો બધાને થાય છે. સમજો, તમે એક વખત તમે કેદારનાથનું નામ લઈને ચાલવા લાગશો તો મને લાગે છે વધારે પ્રોબ્લેમ નહીં થાય, પણ આ બધી વસ્તુઓ થઈ શકે છે. બધાને થાય છે એવું નથી કહેતો તમને હું, પણ થઈ શકે છે. હવે ઘણાનો સવાલ એ પણ હોય છે કે ભાઈ અહીંયા કેદારનાથમાં કેટલો સમય રહેવું જોઈએ. તો આમ તો અહીંયા જોવા માટે માત્ર એક આ મંદિર છે કેદારનાથનું, અને સામે ટેકરી પર ભૈરવનાથની એક ડેરી છે, એટલે કે નાનું અમથું મંદિર છે. ત્યાં તમારે ચડીને જવું પડશે, એના તમારે 1-1.5 કલાક અથવા 2 કલાક જવાના અને એટલો સમય પાછું નીચે આવવાના, એટલે 3 કલાક ગણી લો ને એટલે એ ગણવાના છે. જો તમે ચડી શકતા હોય તો આ થોડું સાંભળી લઈએ. બાકી મેં એના મંદિર છે અને મંદિરની પાછળની સાઈડમાં નદી પસાર થાય છે, એના દર્શન પણ તમે કરી શકો છો. અને સાથે જ તમે જો એમાં નાહવા માગતા હોય, પાણી ફૂલ ઠંડુ હશે, બાકી હાથ પગ ધોઈ અને તમે એકદમ તાજા મજા થઈ શકો છો. તો અહીંયા હું માનું છું ત્યાં સુધી જો તમે સવારે આવી જાઓ છો અથવા તો સવારે 10-11 વાગ્યાની આસપાસ આવી જાઓ છો, તો 4-5 કલાક અહીંયા રહી અને તમારે 3-4 વાગ્યે પાછું જતું રહેવું જોઈએ. ચાલીને આવો તોય ભલે, ચાલીને જાઓ તોય ભલે, અને ઘોડા ખચ્ચરમાં જાઓ તોય પણ ભલે. પણ મેઇન તમને હું ટૂંકમાં કહી દઉં તો તમારે ગોરીકુંડથી સવારે નીકળવાનું છે 5 વાગે, ખચ્ચરમાં જાઓ તો તમે 9 વાગે પહોંચી જશો, ચાલીને જશો તો બપોરના 12-1 વાગશે, તો તમારે ફરજિયાત અહીંયા રોકાવું જ પડશે રાત્રે. આમ તો રાત્રે પણ આ જે યાત્રા છે ચાલતી હોય છે, પણ રાત્રે હું તમને એડવાઇઝ, મતલબ કે હું તમને એવું નહીં કહું કે રાત્રે તમે જાઓ, કારણ કે થોડું ખતરનાક પણ થઈ જતું હોય છે, ગમે ત્યારે વરસાદ પણ આવે, રાત્રે થોડું તકલીફવાળું હોઈ શકે છે. તો તમે બીજા દિવસે દર્શન કરીને બીજા દિવસે જઈ શકો છો, ઘોડા ખચ્ચરમાં તમારો સમય બચશે. પણ જવાના, એટલે મતલબ કે ગોરીકુંડથી અહીંયા આવવાના તમારી પાસેથી 2500 લેશે, રિટર્ન જવાના થોડા ઓછા હોય છે, સમજી લો ને કે 1200-1500 રૂપિયા લેશે. કુલ મળીને 8 દિવસમાં તમે ગુજરાતમાંથી અહીંયા આવી શકો છો અને રિટર્ન જઈ પણ શકો છો. અને તમારું બજેટ જે હશે એક વ્યક્તિનું તે હશે અંદાજે 10-12 હજાર, હેલિકોપ્ટર વગેરે હોય તો ગણવાનું તમારે 15 હજારની આસપાસ. બીજી એક ખાસ વાત, અહીંયા તમામ વસ્તુઓ 2 ગણી 3 ગણી કે 4-4 ગણી કિંમતે વેચાય છે. દાખલા તરીકે એક ચા જે છે એ તમને અહીંયા 50 રૂપિયાની મળશે, પાણીની બોટલ 50 રૂપિયાની મળશે, એક સમોસો 50 રૂપિયાનું મળશે, જમશો તમને તો 150 રૂપિયામાં બહુ જ સાદી સાડી થાળી હશે, 3-4 રોટલી આપી દેશે, થોડુંક શાક આપી દેશે, એ પણ ઠીક ઠીક હશે. બાકી માની લો કે તમે અહીંયા પફ ખાઓ છો, જ્યાં આપણે એ ત્યાં ગુજરાતમાં 20-30 રૂપિયાનું મળે છે, અહીંયા 100 રૂપિયાનું મળશે, મતલબ કે 2 ગણા 3 ગણા 4 ગણા એ લોકોને ઈચ્છા પડે એ રીતે ભાવ લે છે, કોઈ કંટ્રોલ નથી. જો કે એ લોકો ખૂબ જ નીચેથી આ બધી વસ્તુઓ લાવતા હોય છે, એટલે એ પણ આપણે ઇગ્નોર કરી શકાય. પણ અહીંયા તમે આવો તો એ વસ્તુનું ધ્યાન રાખજો કે તમામ વસ્તુઓ થોડી મોંઘી છે, ખાસ કરીને ખાવા પીવાની, અને હોટલ પણ મોંઘા જ હશે. મેં કોઈને પૂછ્યું નથી, પરંતુ મારો જે ખ્યાલ છે તે મુજબ 1000-2000 કે 3000 સુધી પણ મળી શકે છે, પરંતુ ડાઉન સિઝનમાં. અપ સિઝનમાં એટલે કે તમે મે જૂનમાં આવશો તો 5000 રૂપિયા તમે આપશો તો પણ રૂમ નહીં મળે. દોસ્તો, કેદારનાથમાં મને જય જલારામ ગુજરાતી ભવન પણ મળી ગયું, મતલબ કે અહીંયા એક ધર્મશાળા જેવું છે, જો કે અહીંયા રહેવા દે છે કે નહીં એ મને ખબર નથી, પણ મંદિરની બાજુમાં જ છે. કોકને પૂછી જોયું કોક હોય તો આ છે એ ગુજરાતી સમાજ, એક રીતે ગુજરાતી ભવન છે. ગુજરાતીઓ માટે છે કે પછી બધા માટે છે એ પણ મને ખબર નથી, 2 માળનું છે. જુઓ તમે, રૂમ છે બધા. તો દોસ્તો, આ જગ્યાએ મેં પૂછ્યું એક ભાઈને, એમણે કહ્યું રૂમ મોટા મોટા છે, 4 લોકો રહી શકે એવી વ્યવસ્થા છે, અને 2000 રૂપિયા છે ભાડું એક રૂમનું, એટલે કે એક રાતનું ભાડું છે 2000 રૂપિયા,
કેદારનાથ મંદિરથી માત્ર 2 મિનિટનું અંતર છે ચાલીને જાઓ એટલે. તો જો તમે અહીંયા ગમે ત્યારે આવવા માગતા હોય તો આ પણ એક સારી જગ્યા છે. ત્યાં જે ભાઈ હતા એ પાછા હિન્દી ભાષી હતા, પણ જગ્યાનું નામ છે ગુજરાતી નિવાસ. 2000 રૂપિયા ભાડું, 4 લોકો રહી શકશે, મોટા મોટા રૂમ હશે. જો તમે કેદારનાથમાં રોકાવા માગો છો તો ત્યાં કેટલીક હોટલો તો છે જ, પરંતુ સાથે સાથે આવા તંબુઓ પણ છે કે જેમાં એક વ્યક્તિના 200 રૂપિયાથી લઈ અને 300 રૂપિયા સુધીમાં તમે રાતવાસો કરી શકો છો. જો ઘણા બધા તંબુઓ છે. હોટલ જે છે તમને થોડી કોસ્ટલી પડશે. સિઝનમાં હોટલનું ભાડું 5000 સુધી જાય છે, 3000 થી 5000. પણ ડાઉન સિઝન જે હશે ત્યારે તમને 1000થી લઈ અને 2025માં તમને રૂમ મળી જશે. અને એની સામે તમને આ જે તંબુઓ છે એમાં 200-300 રૂપિયામાં તંબુ મળી જાય. જો સિઝન હોય તો 500 રૂપિયા થાય, કેમ કે આ તંબુઓ જે છે એમાં એકસાથે 8-10 લોકો સૂઈ શકે એવી વ્યવસ્થા હોય. અને એમાં તમને એક બેડ આપે છે અને સાથે જ એક ધાબળો અથવા તો રજા જેવું આપે છે, જેથી રાતે તમને ઠંડી ન હોય. હવે દોસ્તો, મેઇન સૂચના કેદારનાથ આવનારા લોકો માટે. એક તો અહીંયાનું વેધર જે છે ગમે ત્યારે ચેન્જ થઈ જાય છે, તડકો પણ પડે છે, વરસાદ પણ પડે છે અને સાથે સાથે રાત્રે ઠંડી પણ પડે છે. તો તમારે સાથે લાવવાનું છે એક જેકેટ, કાનને ઢાંકવા માટેનું એક ગમે કપડું ગમે, ઉપરાંત એક નાઇટ પેન્ટ લેતા આવજો, વધારે વધારે ટીશર્ટ રાખજો જેથી તમને ચાલવામાં સરળતા રહે. ઉપરાંત તમારે એક છત્રી રાખવાની છે, છત્રી એક અને રેઇનકોટ રાખવાનો છે. બાકી તમે ધારો એટલા કપડાં લાવી શકો છો, પરંતુ જેટલા ઓછા કપડાંને ઓછો સામાન લઈને આવશો એટલી ઓછી તમને તકલીફ પડશે. એક દિવસમાં 3 ઋતુનો અનુભવ કરી લીધો. જ્યારે સવારે નીકળ્યો હતો ત્યારે મેં જેકેટ પહેર્યું હતું, કારણ કે તાપમાન હતું 10 ડિગ્રી સેલ્સિયસ અને ખૂબ ઠંડી લાગતી હતી. ત્યારબાદ રસ્તામાં આગળ વધ્યા તો તડકો આવી ગયો, તો જેકેટ કાઢી નાખવું પડ્યું. અને હવે આવી ગયો છે વરસાદ એટલે છત્રી ખોલવી પડી. મતલબ કે એક દિવસમાં જ 3-3 ઋતુ. તો આ છે કેદારનાથનો ટ્રેક. તમામ વસ્તુઓ ધ્યાન રાખજો, તમે તમામ વસ્તુઓ લાવજો, ક્યારે કોઈની જરૂર પડી જાય કહેવાય નહીં. તો દોસ્તો, મને આશા છે કે કેદારનાથ યાત્રાની તમામ માહિતી એક જ વિડીયોમાં મેં તમને આપી દીધી છે. ખર્ચથી લઈને કેટલો સમય થાય, અહીંયા શું શું ધ્યાન રાખવું, કઈ કઈ વસ્તુઓ લઈને આવી, કપડાં શું લાવવા વગેરે તમામ વસ્તુઓ. તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે જો તમે કેદારનાથ ગમે ત્યારે, આજે નહીં તો આવતા વર્ષે ગમે ત્યારે તમને ઉપયોગી થશે. તો આને વધુમાં વધુ શેર કરજો જેથી તમારા સગાવાલા મિત્રો પણ તમામ માહિતીથી અવગત થઈ શકે. આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો. મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો મારા પેજને લાઈક અને ફોલો કરી દો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય જય બાબા કેદારનાથ.